કચ્છના દરિયામાંથી ફરી એકવાર ચરસનો જથ્થો દરિયામાંથી મળ્યા ચરસના પેકેટ કિલોગ્રામના ચરસના પેકેટ પેકેટ મળ્યા છે એપ્રિલ બાદ કુલ ચરસના મળી આવ્યા બીએસએફએ જખોના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી તો જખોના દરિયામાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે ફરી એક વખત દરિયામાંથી ચરસના પેકેટ મળ્યા એક કિલોગ્રામના આ ચરસના દસ પેકેટ છે પંદર એપ્રિલ બાદ કુલ ચાલીસ પેકેટ ચરસના મળ્યા છે બીએસએફએ જખોના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે દરિયામાંથી ફરી એકવાર ચરસનો જથ્થો મળી આવ્યો છે કચ્છ અને મુન્દ્રામાંથી વારંવાર આ પ્રકારે નશાકારક જથ્થો મળી આવતો હોય છે ત્યારે વધુ એક જખોના દરિયામાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે એક એક કિલોગ્રામના ચરસના દસ પેકેટ આ વખતે મળ્યા છે હાલ તો બીએસએફની ટીમ પણ તપાસ કરી રહી છે એપ્રિલ બાદની જો સ્થિતિ જોઈએ તો પંદર એપ્રિલ બાદ ચાલીસ જેટલા ચરસના પેકેટ મળ્યા છે સંવાદદાતા મેહુલ સોલંકી કચ્છથી જોડાયા છે મેહુલ પંદર એપ્રિલ પછી ચાલીસ જેટલા ચરસના પેકેટ મળ્યા છે વધુ એક વખત ચરસના પેકેટ મળ્યા આખરે આ મામલામાં શું તપાસ થઈ રહી છે જી પંકજ ચોક્કસ થી વાત કરીએ તો જખૌ બંદર પાસેથી આજે ફરી ચરસના પેકેટ છે તે મળી આવે છે બીએસએફ દ્વારા દરિયાઈ વિસ્તારમાં દસ જેટલા પેકેટ છે તે જપ્ત કરવામાં આવ્યા છે જખૌથી બે કિલોમીટર દૂર છે તે નિર્જન ખિદરત જે બેટ આવેલું છે ત્યાં પાસેથી આ બીએસએફ ને છે કે પેટ્રોલિંગ દરમિયાન પેકેટ છે તે મળી આવ્યા હતા જેનું વજન એક કિલો હતું અને દસ જેટલા પેકેટ છે તે બીએસએફ કબજે કર્યા હતા ચોક્કસથી જો વાત કરીએ તો પંદર એપ્રિલ બે ત્રેવીસ થી કરીને અત્યાર સુધી ચાલીસ જેટલા પેકેટ છે તે દરિયાઈ

અને પોતાની પ્રવૃત્તિમાં અને આઝાદીનો જે સ્વતંત્ર પર્વની ઉજવણી શરૂ થઈ છે એમાં એ બધા સખત રીતે ભાગ લેશે જે આરોપી છે એના વિરુદ્ધ દસ અગિયાર જેટલા ગુના દાખલ થયેલા છે અને તેના વિરુદ્ધ અધકારી પણ કરવામાં આવેલ હતી ભૂતકાળમાં અને હજી પણ આ ગુનો વધારે એડ કરી અને એનામાં પણ અધકારી પાસા જે પણ થતી હશે એનો વધારે ઉમેરો કરવામાં આવશે વડોદરામાં ગોત્રીના અંબિકાનગર નજીક દુકાનમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થઈ ગયો આ દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ તસવીરો સામે આવી રહી છે ડાળવડાની દુકાનમાં ગેસના લીકેજના કારણે સિલિન્ડરમાં આગ લાગી ગઈ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ટીમ બનાવમાં કોઈ થઈ ન હતી વલસાડના હાલારની શાળામાં આગ લાગી ગઈ અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ હતી આજે રવિવાર હોવાથી કોઈ જાનહાની થઈ હતી ત્યારે આસપાસના લોકોએ શાળાના આચાર્ય અને ફાયર બ્રિગેડને જાણકારી આપી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો આગનું પ્રાથમિક કારણ જાણી શકાયું ન હતું પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે સુરેન્દ્રનગરમાં તમંચા સાથે શખ્સની ધરપકડ કરાઈ છે ધીરુ ભાભડા નામના શખ્સની ધરપકડ કરાઈ તમંચોને બે કારતુસ પોલીસે જપ્ત કર્યા પારિવારિક ઝઘડામાં હથિયાર ખરીદ્યાની કબુલાત કરી છે ધીરુભાઈ ભાભડા નામના આ શખ્સની ધરપકડ કરી છે જામનગર જિલ્લામાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે માસ્ટર માઇન્ડ અમીર અસલમ ગરાણાને સુરતથી પકડી લીધો આ આરોપીને છોડાવવા માટે જ નિકુંજ પટેલ નામના વ્યક્તિએ જામનગર એસપીના નંબર પર ફોન કરી ખોટી ઓળખ આપી જામનગર એસપી મીટીંગમાં હતા ત્યારે તેનો મોબાઈલ ફોન સ્ટાફને રીસીવ કરવા માટે આપ્યો હતો આ સમયે જ તેમના નંબર પર વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં સામેના વ્યક્તિએ પોતાની ઓળખ નિકુંજ પટેલ તરીકે આપતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયથી સરકારી અધિકારી નિકુંજ પટેલ બોલું છું તમે જામનગર પોલીસે આમીર અસલમ નામના વ્યક્તિને પકડેલ છે તેઓને તાત્કાલિક છોડી દેવા માટે મારી અંગત ભલામણ છે તે ધ્યાનથી સાંભળો તેઓને તાત્કાલિક છોડાવવાની વ્યવસ્થા કરો આ પ્રકારે તેમણે ફોન પર વાત પણ કરી આખરે તે પોલીસના સકંજમાં આવી ગયો છે સાયબર ક્રાઇમના એક આરોપી હતા જેનું નામ છે આમિર ઉર્ફ રમ અસલમ ગરાણા એને છોડી દેવા તેમજ તેની સાથે વાત કરાવવાની માગણી કરેલ હતી આ પ્રકારની માગણી ગેરવ્યાજબી હોય તેમજ આ પ્રકારે ક્યારેય કોઈ સરકારી ઓફિસ કે કાર્યાલય દ્વારા ભલામણ આવતું ન હોવાથી સદર વ્યક્તિ અંગે ખરાઈ કરાતા આ નામ નંબરવાળો વ્યક્તિ કોઈ વ્યક્તિ આ પ્રકારના જણાવેલ કાર્યાલયમાં કોઈ કામ કરતું ન હોવાનું માલુમ પડ્યું હતું પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢમાં ઉમઠિયું ભાગતોનું ઘોડાપુર મા મહાકાળીના દર્શને એક લાખ કરતાં પણ વધુ ભાગતો ઉમઠ્યા આજે રવિવારને કારણે ભક્તોનો વહેલી સવારથી જે ધસારો જોવા મળ્યો છાસિયા તળાવથી નિજ મંદિર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી નિજમંદિરના પટાંગણમાં ભક્તો માતાજીના ગરબે રમતા નજરે પડ્યા તો આ તરફ યાત્રાધામ દ્વારકામાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર અધિક માસનો છેલ્લો રવિવાર હોવાથી ઉમટ્યા ભક્તો દ્વારકાના રસ્તાઓ પર માનવ મહેરામણ જોવા મળ્યું દ્વારકાધીશના દર્શન માટે લાંબી કતારો લાગી ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તો ધન્ય બની ગયા બે અલગ અલગ યાત્રાધામોની તસવીર આપને બતાવી રહ્યા છે પહેલી તસવીર આપ પાવાગઢની જોઈ રહ્યા છો જ્યાં મહાકાળીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આજે પાવાગઢ પહોંચ્યા બીજી તસવીરમાં આજે દ્વારકામાં અધિક માસ અને રવિવાર હોવાથી માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો માઉન્ટ આબુમાં વરસાદી માહોલ જામ્યો છે આબુમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે રવિવારના કારણે પર્યટકોનો પણ ધસારો છે ધુમ્મસના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી આ તસવીરોમાં જોઈ શકાય છે માઉન્ટ આબુના તમામ રસ્તાઓમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે અને નજારો પણ એકદમ નયનરમ્ય રમ્ય જોવા મળે છે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે તેના કારણે ચોમાસામાં ડાંગમાં પ્રવાસીઓનો મેળાવડો છે થોડા સમય પહેલા લોકો માત્ર સાપુતારા જ ફરવાનું પસંદ કરતા હતા પરંતુ હવે ડાંગના ડોન પર્વત પર પણ લોકોની ભીડ દેખાય છે આ તસવીરો ડોન પર્વતથી આવી રહી છે ડોન પર્વત એ આહવાથી ત્રીસ કિલોમીટર અને સાપુતારાથી સાહીઠ કિલોમીટરના અંતરે આવેલું છે ડોન પર્વતને સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાયું છે પ્રવાસન સ્થળના કારણે તમામ સુવિધાઓ ડોન પર્વત પર મળી રહે છે પ્રવાસીઓ મોટા પ્રમાણમાં સાપુતારા કરતા ડોન પર્વત પર સમય વિતાવવાનું વધારે પસંદ કરતા હોય છે સિઝન ચાલે છે તો સુરતી છે આજુબાજુના જે શહેરોમાંથી લોકો અહીંયા સ્પેશિયલ ડોન ખાતે મુલાકાત લેવા આવે છે અને એનું એટમોસ્ફિયર પણ બહુ મસ્ત છે તો જે મોન્સૂન સિઝન છે એમાં લોકો બે ચાર દિવસનો પ્લાન કરીને અહીંયા ફરવા માટે આવે છે ચોરાજીથી આવીએ છીએ અહીંયા ડાંગ જિલ્લામાં અમે ફરવા માટે આવે છે ચોમાસાનું વાતાવરણ છે આવા અને ડોન હિલ સ્ટેશન પણ અમે અત્યારે આવ્યા છીએ જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે ખેડૂતો ફરી ચિંતાના વાદળોમાં ઘેરાયેલા છે દ્વારકા જિલ્લામાં વરસાદ નહીં થવાથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે વરસાદના બે રાઉન્ડ સારી રીતે પૂર્ણ થયા પછી હવે વરસાદ ખેંચાતા પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અત્યારે જયારે કપાસ અને મગફળીની અંદર ફ્લાવરિંગનો સમય છે એવા સમયે પિયતની ખુબ જરૂર છે અને વરસાદ પણ ખેંચાયો છે જો વરસાદ બે ત્રણ દિવસમાં થાય તો ખેડૂતોને ડબલ કહી શકાય એવું ઉત્પાદન મળી શકે છે અને જો કદાચ વરસાદ ખેંચાય તો જ્યાં પિયતની સગવડ નથી એવી જગ્યા ઉપર ઘણું બધું એટલે કે ડબલ નુકસાન પચાસ ટકા જેટલું નુકસાન આવી શકે એવું તો દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોએ મગફળી અને કપાસના પાકનું વાવેતર કર્યું અત્યારે પાકમાં ફ્લાવરિંગનો સમય છે અને તે જ સમયે વરસાદે વિરામ લીધો ખેડૂતોના જણાવ્યા અનુસાર જો બે ત્રણ દિવસમાં વરસાદ થાય તો ડબલ નફો મળે અને ઉત્પાદન પણ સારું મળે જો બે ત્રણ દિવસમાં વરસાદ ન થાય તો ભારે નુકસાનની પણ શક્યતા છે જો વરસાદ ન થાય તો સમગ્ર પાક નિષ્ફળ પણ જઈ શકે જો અમુક ખેડૂતો પિયત પણ શરૂ કરી દીધું છે જ્યારે જ્યારે માંડવીમાં અને કપાસમાં પાણીની ખાસ જરૂર છે ત્યારે અત્યારે 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 વરસાદ વરસાદ ખેંચે છે 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 બેસવાનો ને બહુ ટાઈમ તો તો સમયસર જો વરસાદ થઈ જાય તો ખેડૂતોને બહુ રાહત થઈ છે અરવલીમાં મોડાસા પાલિકાની ડમ્પિંગ સાઇટ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો સરકારી જમીને ડમ્પિંગ સાઇટ માટે ફાળવવામાં આવતા ગ્રામજનોએ પોસ્ટરો સાથે વિરોધ કર્યો છે ડમ્પિંગ સાઇટ પર કચરો ઠાલવવામાં આવતા રોગચાળો અને દુર્ગંધ ન ફેલાય તે માટે છ ગામના લોકો મેદાનમાં ઉતર્યા મોડાસા શહેરની ગંદકી ગામડાઓના રહેણાંક વિસ્તારની આસપાસ ઠાલવવાનો નિર્ણય અંગે ગ્રામજનોએ સૂત્રોચ્યાર કર્યા ફળદ્રુપ જમીન પર કચરા માટીની જગ્યા ફાળવતા સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ છે જો સમગ્ર શહેરની ગંદકી અહીંયા જ ઠલવાય તો લોકોનું આરોગ્ય પણ ખરાબ થાય તેવી શક્યતા છે જો કે ચાલીસ વર્ષ અગાઉ પણ જમીન બચાવવા માટે ઉગ્ર વિરોધ થયો હતો અને હવે ફરીથી તે જ મામલે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે

રોગચાળો અને એના ધંધામાં અસર પડશે ડમ્પિંગ સાઇટ અમારે કલેક્ટર સાહેબને એક નમ્ર વિનંતી છે કે નગરપાલિકાની હદમાં કે જે એમને ગા ઘણી ઘણી ગ્રામ પંચાયતો એકવાયર કરે છે એમાં ઘણી ફાલતુ જમીન હોય તો એ ડમ્પિંગ સાઇટ નગરપાલિકાની હદમાં જ કરે એવી અમારા કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે